આવ બેટા, નટવરભાઈ આપણી સોના લાવી ગઈ છે, હવે લાવો સુંદડી એટલે એને વધાવી લઈ. હા હા, લ્યો લ્યો વધાવી લ્યો. કઈ વાંધો નહીં મોંઘી બા, કઈ વાંધો નહીં, હું 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 બીજી કંકા વટીને બધું આપું તમને, તમે વધાવી લ્યો, કઈ વાંધો નહીં. હો નહીં નટવરભાઈ, હવે હું આ ચુંદડી નહીં વધાવું, અપશુકન થયા છે. અરે મોંઘી બા, આ બધું તો તમારા આજથી અજાણતા છું છે, એમાં ખોટા તમે મનમાં આવા વેમ ઊભા ન કરો. ના નટવરભાઈ, સારા કામ વખતે અપશુકન થવા એ તો કુદરતનો સંકેત કહેવાય, અને આ તો સગપણ વખતે કંકુ ઢોળાયું છે. નહીં, આ સગપણ તો હું નહીં જ થવા દઉં, મોટા અપશુકન થયા છે. અરે મોંઘી બા, તમે કેવી વાત કરો છો? અરે સીધાવેલા સગપણ ને લીધેલા લગ્ન ક્યારે ન અટકે. આ ઠાઠડીએ ઠીપડા ફૂટે પણ માંડવે મટકા ન ફૂટે. જો આ સગપણ નહીં થાય ને તો આ ગામમાં મારી આબરૂ નહીં રહે, મારે ક્યાં ઊંસું ઉપાડીને આયલા જેવું નહીં રહે. તમે મારી વાતનું માન રાખો, નકર આ ગામ આખામાં મારી વાત ઉઠા હે. નટવરભાઈ, ગામમાં તમારી વાત થાય કે ન થાય મને કઈ ફરક નથી પડતો, પણ આ સગપણ તો હવે નહીં જ થાય. લો સોનલ, ચાલો ઓરડામાં ચાલ. પેલા રવજી, હા ભાઈ, આ ડોહીએ તો આપણું નાક કાપી નાખ્યું. એ હું આપણને તો હવે વિલા મોઢે પાછા કાઢી મૂક્યા. કોર્સ લઈ લે, ને આ ગામ આખામાં ખબર પડશે ત્યાં મોંઘી ડોહીએ આપણી સગપણની સુંદડીને ઠેબુ મારી દીધું, તો આ ગામમાં બધી આપણા મશ્કરી કરશે. નટવરભાઈ, મને એમ લાગે છે આ ડોહી કંઈક નાટક કરે છે, નકર કાંઈ આટલી વાતમાં કંઈ હક પણ ફોગ ન કરી નાખે. એટલે નાટક કરે એટલે હવે આમાં તો વળી બીજું શું નાટક હોય? એ તો અટાણવું કાંઈ ન કહી શકું. મને એમ લાગે છે કે ડોહી કંઈક રમત રમી રહી છે, મને એમ લાગે છે કે દાળમાં કાંઈક કાળું છે. ભાઈ તમે માનો કે ન માનો, પણ આ ડોહીના મનમાં કાંઈક છે, નકર કંઈક કંકુ ઢોળાયું ને અપશુકન થાય એવું બહાનું કાઢીને આ ડોહીએ હક પણ અટકાવી દીધું છે. એ તો હવે હું સમય આવે તો હું જાણી તો લઈશ કે આ ડોહીએ હું કામ કર્યું. ભાઈ રવજી, તારી વાત તો વિચારવા જેવી હો. આ કંકુ ઢોળાણું અને સગપણની સુંદડીને ઠેબુ મારી દીધું, આવું બને નહીં. કદાચ એવું બને કે કંકાવટી એને જાણી જોઈને મૂકી દીધી હોય. આ તો હોય શકે. તું છે ને ભાઈ, સમજો, પાકા પાયે ઊંડાઈથી તપાસ કરી, અને જે તું કેશો ને જો ઈ હાસું નીકળ્યું તો ગામ વસાળે આ ડોહીની આબરૂ ના હું ધજાગરા કરી નાખાય. તું જોજે. અરે બા, વાડીએ જવા પણ જ નથી. આ વાડીનું કામ બધા ભાગ્યા તો સંભાળી લે છે, પછી આપણે જવાની શું જરૂર છે? એ જય શ્રી કૃષ્ણ સરલા બેન, લે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. મોંઘી માં કેમ આવવાનું છું આમ? એ હારા હમાસાર લઈને આવીશું. હારા હમાસાર ને ઈતે તમે બોલો બોલો, હું હારા હમાસાર લાવ્યા છો? એ હારા હમાસાર ઈ છે કે જેસર અને સોનલ નું સગપણ મેં અટકાવી દીધું છે, અને ઈ બેવ બાપ દીકરા ને છે ને વાગતે ઢોલે કાઢ્યા છે. વાહ મોંઘી બા વાહ. હા કેવત છે ને કે ગઈઢા ગાડા પાસા વાળે તમ કરી દેખાડ્યું.
હવે મોંઘી બા આગળ શું કરવાનું છે ઈ બોલો. એ હોનાની વાત કરવાની છે. એ મારી સોનલનું હક પણ તમારા દીકરા હારે કરવું છે લ્યો. પણ મોંઘી બા, તમે સોનલને પૂછ્યું મારા દીકરા હક પણ કરવાનું છે એમ? લે, એમાં સોનલને શું પૂછવાનું? ઈ તો હજી છોકરું કહેવાય, અને ઘરમાં તો હંધુઈ કરતા હરતા તો હું જ છું ને. એમાં સોનલને શું કહેવાનું? હું એનું ક્યાં હક પણ કરું, શું કરું, એ બધી મને જ ખબર હોય ને, એને થોડી ખબર પડે. સાચી વાત છે હો બા તમારી. આ તમારી વાત મને ગમી ખરા. અને આમે આ વડીલો નિર્ણય લેતા હોય ને છોકરાવે બોલવાનું જ ન હોય. શાંતિ રાખ બેટા. પણ મોંઘીમાં આ તમારી સોનલ છે એ પછી વાહેથી કોઈ વાંધો તો નહીં ઉપાડે ને? અરે સરલા બેન, તમને કીધું તો ખરું કે સોનલ તો હજી છોકરું છે, એનામાં એટલી હિંમત જ ક્યાં છે કે હું એનું સગપણ ક્યાં કરું, કેમ કરું, કેવી રીતે કરું. હવે એ બધી વાત છોડો અને તમે તમારે સગપણની તૈયારી કરો, અને વાર ને તિથિ જોઈને એ હારું મુહૂર્ત જોઈને આપણે કરી જ નાખીએ સગપણ. ખીમા તે જાવે, ઓલા પટારામાં હાસા હોનાના રાણી સિક્કા પડ્યા છે, સા લેતો આય? કયા બા? હા ઓલા વરહો જૂના સિક્કા પટારામાં પડ્યા છે ઈ જ ને? હા હા ઈ જ તે. અરે હમણાં લઈને આવ્યો. લ્યો બા આ સિક્કા. લ્યો મોંઘીમાં આ હાસા રાણી સિક્કા છે, પૂરેપૂરા હો તમારું ઈનામ. અને હક પણ થઈ ગયા પછી તમને પૂરા 500 રાણી સિક્કા આપી. ઘણી ખમ્મા સરલા બેન, હો વરના થાવ. લ્યો ત્યારે હું જાઉં હવે. એ જો આ હાંસ પડી ગઈ, મારે હજી રસોઈ કરવાની બાકી છે. એ આવજો હો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ખણખણ પાક્યા ખેતરો, અનજો ને ગુંડ પાકી જાત. એ મારી આંખે પાક્યા આહુડા, એ હવે માળો સાજણ સિવાર. જય સર. હા તો ભારે થઈ ગયું આપણું હક પણ, થતા થતા તૂટી ગયું. જે સર, મારી બા હવે માનશે કે નહીં, આપણું હક પણ કરાવશે કે નહીં? પણ હોનલ, તું તારા બાને સમજાવ ને, એને કે ને કે તારે મારી હારે હક પણ કરવું છે, મારી હારે લગ્ન કરવા છે. મારા બાને સમજાવવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. માથાના વાળથી લઈ એની પગની પાણીએ લુઈસા છે, પણ મારી બા સમજવા તૈયાર જ નથી. જાદી સમજે હોનલ. હા, તારી બાએ તારું હક પણ જો મારી હારે કરી નાખ્યું છે. અને એ સાંભળ મારી વાત, આ રીતે પારકા જણને તું મળે ને એ હું સલાવી નહીં લઉં. હા, તું હવે મારી મંગેતર બનવાની છે, યાદ રાખજે વાત. હવે હાલતી નો થા મંગેતર વાડી ના. તારી હિંમત કેવી રીતે થઈ આવું બોલવાની? લાગે છે કે તારી બાએ તને વાત નથી કરી. હા, તારી બાએ તને નથી કીધું કે એણે તારો હાથે વાળો મારી આરે નક્કી કરી નાખ્યો છે? આ તું હું બકેસો, કોણે કીધું તને આવું? અરે કહેવાનું કોણ હોય મને, અમારે તો ખાલી હુકમ કરવાનો હોય હુકમ. અને જો છોડી, આ વિશ્વા ન આવતો હોય ને તો જા, જઈને પૂછી લેજે તારા બાને, એટલે તને હાંધી હાંસી વાત ની ખબર પડી જાય. પંપ પંપ બહુ કેવડાવે છે હમણાં તો. અરે બાપા, શું કરો છો?
આઈ નહીં બટા આ પંપ જો ને બગડી ગયો છે તો હવે કે આમ થોડું આલશે પીડ્યો રહેવા દેવાય. હા હા હવે એ બધું પછી જોઈ લેવું, અત્યારે મારે છે ને તમારી સાથે જરૂરી વાત કરવી છે. આપણે તો બોલ લે બાપા. હા તમને ખબર પડી કે મોંઘી બાએ સોનલનો હક પણ મારી અરે હુકામ ન કર્યું? ના હજી નથી ખબર પડી મને, આજ દી હુદી નથી ખબર પડી. પણ બાપા એ વાતની જાણ મને થઈ ગઈ છે. એટલે હું વાત કરીશ તું? હા બાપા મને ખબર પડી ગઈ છે કે મોંઘી બાએ હોનલનું હક પણ મારી અરે કેમ ન કર્યું. હું કમ એને અપશુકનનો બહાનો બતાવ્યો. એને છે ને આ જમીનદાર સરલાબેન છે ને એની હારે હા હોનલના હક પણ ના સોદો કર્યો છે. જેસર હાસુ કહી છે ભાઈ, મને પણ ગામમાંથી વાત મળી કે આ ડોહીએ આવું કર્યું છે. હું વાત કરસ તમે લોકો મોટા ભાઈ, આ સરલાબેને મોંઘી બાને કાવડી આપીને હક પણ નો હોદો કર્યો છે. આ કંકુ ઢોળાનું ને એ બધું તો ખાલી બાનું હતું, આ હક પણ અટકાવવાનું. આમ જો ભાઈ હું તમને એક વાત હાવ હાસી કહું ને કે આ જેસર અને ઓલી હોનલ નું હક પણ આ ડોહીએ ફોક કરવાનું વિચારી જ લીધું હતું. હવારમાં જ વિચારી લીધું હતું કે આપણે હક પણ થવા દેવાનું થતું નથી. ભાઈ એને હક પણ કરવું જ નહોતું તો ન્યા એની ઘેરે હું આપણી આબરૂનો ફજે તો કરવા આપણને ચડાવ્યા હતા? ની જાતની ડોશી મારું આ જાતી જિંદગી આવા પેતરા કરે છે, રૂપિયા લઈને હક પણ ના સોદા કરે છે. હાસી વાત છે ભાઈ તમારી. અરે રવલા તું જોજે એ ડોહીની હાથ પેઢી હું એને યાદ કરાવી દે. તમે બે એને ના હેર્યો એ ડોહીને તો હમણાં જઈને ધૂળ કાઢી નાખું છું એની. નટવર ભાઈ હવે અહીંયા હું દાઈટ્યું છે કે લાટો લેવા આવ્યા છો? અરે હું લાટો લેવા નથી આવ્યો, પણ આ તમારા મગજમાં જે બધાને ડાટા ભરાઈ ગયા છે ને એ કાઢવા આવ્યો છું. આ રૂપિયાનું ભોસું ભરાઈ ગયું તમારા મગજમાં એ કાઢવા આવ્યો છું. અરે ડોશી આ જાતિ જિંદગી હું તમને રાણી સિક્કાનો મોહ જાગ્યો કે તમે આ તમારી દીકરીનો સોદો કરી નાખ્યો. અરે રૂપિયા હું તમારે ઠાઠડીએ બાંધીને સાવા છે. આ હું બોલો છો? મારી બાએ મારો સોદો કર્યો છે? યા બટા તમારી માએ રૂપિયા ખાતર તમારો સોદો કરી નાખ્યો છે સગપણનો. આ આપણા ગામના ઓલા જાગીરદાર છે ને સરલાબેન, એના દીકરા આયરે તમારા હકપણનો સોદો કર્યો છે. અને એ તે એક કિલો રાણી સિક્કા લઈને વિશ્વાસ નો આવે ને એ તો પૂછો તમારી માને. બા હા વાત હાસી છે, તમે મારો સોદો કર્યો છે. બા હું તમને પૂછું છું, જવાબ આપો મને, તમે મને વેસી દીધી છે? બટા તમારા બા કાઈ નહીં બોલે. અરે જેના પેટમાં પાપ હોય ને એના મોઢામાં બોલવા જેવું એકે વેણ ન હોય. અરે ડોહી માં આ તમારા જેવા અપલખણા લાલસુ ડોહી તો મારી જિંદગી મેં પહેલી વાર જોયા. અરે તમે તમારા ધોળામાં ધૂળ નાખી, અરે થૂકું છું હું તમારી જિંદગી ઉપર. સોનલ હું છે આ બધું અને આ હું ફૂલાર પહેરીને આવ્યા, હું માંડ્યું છે આ બધું? બા મેં છે ને જેસર આરે લગન કરી લીધા છે. શું આ જેસર આરે છે લગન કરી લીધા? બે શરમ. હા મોંઘીબા આ તમારી દીકરીએ મારા દીકરા આરે લગન કરી લીધા છે. આ દીકરીને મેં પાપમાંથી ઉગારી લીધી છે. અરે ભોળી ગાય જેવી દીકરીને મેં કસાઈ વાડે જાતા રોકી લીધી છે. શું સરલાબેનના ઘરને તમે કસાઈ વાડો કયો છો? પણ નટવરભાઈ તમને એક વાતની ખબર છે, સરલાબેન તમારા કરતા લાખ દરજે અમીર છે. એની પાસે 500 વીઘા જમીન છે પાણી વાળી. બા સરલાબેન પાસે બધુંય છે, ઘર છે, વાડી છે, ઘોડી છે, બધુંય છે, પણ સરલાબેનનો છોકરો માણામાં નથી. આ હંતુએ જાણવા સત્તા તમે મને એની આરે પરણાવવા માંગતા હતા, તમે મારો આ ભાવ બગાડવા માંગતા હતા. અરે તમે મારો ભાવ બગાડવા માંગતા હતા. બા આજ મને તમારા ઉપર નફરત આવી ગઈ છે, હું જાઉં છું મારા હારે અને હવે પછી ક્યારેય પાછી આ ઘરમાં નહીં આવું. જે સર મને લઈ જા. હા સર. હાલ મારા ભેરી હવે છે ને તારા ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી અને આજ પછી
આ તમારી સોડીને છે ને તમે ભૂલી જશો, કારણ કે હવે આ તમારી સોડી નથી ને તમે એની માં નથી. હા સોનલ,